નમસ્કાર દોસ્તો, તો ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સની ગુજરાત બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ કઈ તારીખે આવશે એના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું. અત્યાર સુધી દોસ્તો તમે ઘણા બધા વિડીયો રિઝલ્ટની તારીખ અંગે જોયા હશે, પણ આ વિડીયો તમને સચોટ તારીખ વિશે માહિતી આપશે. આ વિડીયોમાં આપણે એક્ઝેક્ટ ડેટ વિશે પણ વાત કરીશું, માટે વિડીયો પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો. વિડીયોને લાઇક કરજો, તમારા બધા મિત્ર સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકન ઉપર ક્લિક કરજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. દોસ્તો, ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિઝલ્ટની તારીખ વિશે વાત કરીએ એ પહેલાં તો દોસ્તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી છે, એના ઉપર ક્લિક કરીને તમે ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ સૌથી પહેલાં અને સૌથી ફાસ્ટ તમે જોઈ શકો છો. ઉપરાંત દોસ્તો, જો તમારી પાસે સીટ નંબર ન હોય, તમારે કોઈ પણ બીજા વિદ્યાર્થીનો રિઝલ્ટ જોવું હોય તો નામ ઉપરથી રિઝલ્ટ જોવા માટેની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરશો અને ત્યાંથી તમે રિઝલ્ટ સીટ નંબર વગર માત્ર વિદ્યાર્થીનું અટક એમની સરનેમ સર્ચ કરીને રિઝલ્ટ તમે જોઈ શકશો. અથવા તો દોસ્તો રિઝલ્ટ જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in. આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે. વેબસાઇટ ઓપન થયા પછી તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને રિઝલ્ટ જોવા માટેના લીલા રંગના બોક્સ જોવા મળશે. દોસ્તો, અહીંયા પહેલું બોક્સ છે ધોરણ 12 બોર્ડ રિઝલ્ટ 2023. ધોરણ 12ના વિદ્યાર્થીએ રિઝલ્ટ જોવા માટે પહેલા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. બીજું બોક્સ છે ધોરણ 12 નામ પરથી રિઝલ્ટ 2023. જો ધોરણ 12ના વિદ્યાર્થી પાસે સીટ નંબર ન હોય, એમને કોઈ પણ બીજા વિદ્યાર્થીનું સીટ નંબર વગર રિઝલ્ટ જોવું હોય તો આ બીજા બોક્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યાર પછી ધોરણ 10 બોર્ડ રિઝલ્ટ 2023. તો ધોરણ 10ના વિદ્યાર્થીએ આ ત્રીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી ધોરણ 10 નામ પરથી રિઝલ્ટ 2023 સીટ નંબર વગર જોવું હોય ધોરણ 10નું રિઝલ્ટ તો તમારે છેલ્લા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. દોસ્તો, અત્યારે હું ઉદાહરણ માટે ધોરણ 10 વાળા બોક્સ ઉપર ક્લિક કરું છું. ધોરણ 12ના વિદ્યાર્થી ધોરણ 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે. નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 10ના રિઝલ્ટ અંગેનું એક બોક્સ જોવા મળશે. ઉપર લખેલું છે STD 10 રિઝલ્ટ 2023. એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે. અહીંથી દોસ્તો તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને ધોરણ 10નું રિઝલ્ટ સૌથી ફાસ્ટ અને સૌથી પહેલાં જોઈ શકો છો. અહીંયા દોસ્તો 3 લિંક એટલા માટે આપી છે કારણ કે એક સાથે રિઝલ્ટના દિવસે આખા ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ રિઝલ્ટ જોતા હોય માટે વેબસાઇટમાં રિઝલ્ટ ઓપન જ ન થાય, વેબસાઇટ ડાઉન થઈ જાય, સર્વર ડાઉન થઈ જાય એટલે અહીંયા તમને અલગ અલગ 3 સર્વેની 3 લિંક આપેલી છે. ત્યાંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને રિઝલ્ટ સૌથી ફાસ્ટ તમે જોઈ શકો છો. ત્યાર પછી ધોરણ 10નું રિઝલ્ટ નામ પરથી જોવા માટેની પણ લિંક આપી છે. આમાંથી કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમે રિઝલ્ટને નામ ઉપરથી જોઈ શકશો સીટ નંબર વગર. ત્યાર પછી ધોરણ 10નું સંપૂર્ણ પરિણામનું એનાલિસિસવાળી PDFને પણ ડાઉનલોડ કરવાનો ઓપ્શન તમને જોવા મળશે. તો દોસ્તો, આવી રીતે તમે ધોરણ 10નું અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ www.mygkguru.in આ વેબસાઇટ પરથી જોઈ શકો છો. www.mygkguru.in આ વેબસાઇટ પરથી તમે સીટ નંબરથી અને સીટ નંબર વગર નામ ઉપરથી પણ રિઝલ્ટ જોઈ શકશો. હવે દોસ્તો આપણે વાત કરીએ રિઝલ્ટની તારીખ વિશે. તો દોસ્તો, અત્યાર સુધી તમે ઘણા બધા વિડીયો રિઝલ્ટની તારીખ અંગેના જોયા હશે, પણ દોસ્તો રિઝલ્ટની તારીખની વાત કરીએ તો ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ ક્યારે આવી શકે એના વિશે આપણે એક્ઝેક્ટ વાત કરીએ તો ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ છે એ આવતી 25 અને દોસ્તો આવતી 28 તારીખે જાહેર થવાની પૂરેપૂરી સંભાવના છે. ખાસ યાદ રાખજો દોસ્તો, આવતી 25 તારીખે અથવા તો દોસ્તો આવતી 28 તારીખે ધોરણ 10 અને ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ છે એ જાહેર પૂરેપૂરી સંભાવના છે થઈ શકે છે.